નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું પાવભાજી, જે ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવું સ્ટ્રીટ ફૂડ છે. ફ્રેન્ડ્સ, આપણે પાવભાજી બનાવતી વખતે અવારનવાર પાવને શેકીને બનાવતા હોઈએ છીએ, પણ હું આજે પાવને શેકવાની એક અલગ રીત બનાવીશ. જ્યારે આપણે વધુ ક્વોન્ટિટીમાં પાવભાજી બનાવવી હોય ત્યારે એ રીતે પાવ ફટાફટ અને સોફ્ટ બને છે. ફ્રેન્ડ્સ, પાવભાજી બનાવવા માટે મેં લીધેલ છે 100 ગ્રામ કાંદા, 100 ગ્રામ ટમેટાં, તેમજ બટેટા 100 ગ્રામ. બટેટાની ક્વોન્ટિટી કમ્પેરેટિવલી મેં ઓછી લીધી છે. બટેટાને વધુ પ્રમાણમાં એડ કરવાથી તે તેલ એબ્સોર્બ કરી લે છે. તેમજ 50 ગ્રામ ફ્લાવર લીધેલ છે, તેમજ 50 ગ્રામ રીંગણ લીધા છે. ફ્રેન્ડ્સ, 300 ગ્રામ જેટલી દૂધી લીધેલ છે. આપણે થશે કે દૂધી, પણ હા ફ્રેન્ડ્સ, દૂધી કરવાથી ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે અને સરસ ટેસ્ટ પણ આવશે. કપ જેટલા બારીક સમારેલા ફ્રેશ કોથમીર, ટેબલ સ્પૂન વટાણા મેં લીધેલ છે, ટેબલ સ્પૂન કાપેલ કેપ્સિકમ, 1/2 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન જેટલું ગ્રેટેડ બીટરૂટ. આ રીતે ગ્રેટેડ બીટરૂટ લેવાથી ભાજીમાં સરસ એટ્રેક્ટિવ રેડ કલર આવે છે. તેમજ 15 કળી જેટલું લસણ ને 1 લીલું મરચું. તેમજ મસાલામાં મેં લીધેલ છે 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 2 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન નમક, 1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ, 5-1 લવિંગ, તેમજ બટર લીધું છે મેં 100 ગ્રામ, જેને આપણે રિક્વાયરમેન્ટ મુજબ યુઝ કરીશું, તેમજ તેલ સિઝનિંગ માટે. તો ચાલો બનાવીએ પાવભાજી. ફ્રેન્ડ્સ, હવે આ વેજીટેબલ્સને આપણે બાફી લઈએ. આ વેજીટેબલ્સને બાફવા માટે હું કુલ 400 ml જેટલું પાણી યુઝ કરું છું. આ વેજીટેબલ્સ બાફવા માટે આપણે ચપટી સોલ્ટ એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણે વટાણા દાણાને સાથે નહીં બાફીએ, તેને અલગથી એક વાટકીમાં રાખી દઈશું, તેમાં પણ ચપટી સોલ્ટ એડ કરી દઈએ. આપણે 3 વિસલ વગાડીને આ વેજીટેબલ્સ બાફી લેવાના છે. જ્યાં સુધી આપણા વેજીટેબલ્સ બફાય ત્યાં સુધીમાં આપણે લસણ અને લાલ મરચાંની ચટણી તૈયાર કરી રાખીએ. ફ્રેન્ડ્સ, આ કાઠિયાવાડી ફેમસ ચટણી છે. કાઠિયાવાડી દરેક ઘરમાં આ રીતે લસણની ચટણી તો હોય જ છે. આ ચટણી ભાજીમાં યુઝ કરવાથી ભાજીમાં સરસ યુનિક ટેસ્ટ આવે છે. ફ્રેન્ડ્સ, પાવભાજીનું સિઝનિંગ કરવા માટે મેં 1 પેનમાં 2 ટેબલસ્પૂન ઓઇલ તેમજ 1 ટેબલસ્પૂન જેટલું બટર લીધું છે. બાકીનું બટર આપણે પાછળથી એડ કરીશું. ફ્રેન્ડ્સ, આપણું તેલ ઇનફ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં આપણે એડ કરીશું લવિંગ, સાથે જ આદુની પેસ્ટ, લસણ તેમજ લાલ મરચાની પેસ્ટ, બારીક કાપેલું લીલું મરચું. 30 સેકન્ડ બાદ તેમાં એડ કરીશું ગ્રેટેડ બીટરૂટ, સાથે એડ કરી દઈએ બારીક સમારેલા કેપ્સિકમ, તેમજ કાંદા. અત્યારે મેં સ્ટવની ફ્લેમ સ્લોએસ્ટ રાખેલી છે. એક મિનિટ પછી આપણે તેમાં એડ કરીશું બારીક કાપેલા ટમેટા. હવે સ્ટવની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈશું. આ વેજીટેબલ્સને ચડવા દઈએ. જ્યાં સુધી વેજીટેબલ્સમાંથી આપણે એડ કરેલ બટર અને ઓઇલ છૂટું પડે ત્યાં સુધી આ વેજીટેબલ્સને કૂક કરવાના છે. ફરી 1 મિનિટ પછી આપણે એડ કરીશું નમક. ફ્રેન્ડ્સ, વેજીટેબલ્સ બાફતી વખતે પણ નમક આપણે એડ કરેલ છે, માટે એ ધ્યાનમાં રાખીને આપણે નમક એડ કરીશું. હળદર પાવડર. ફરી બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલું બટર. બધું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા સિઝનિંગમાં ટમેટા સરસ ચડી ગયા છે, તેમજ તેલ પણ છૂટું પડતું દેખાય છે. તો હવે તેમાં એડ કરી દઈશું બચાવેલું લાલ મરચું પાવડર. મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, જેથી આપણી ભાજીમાં સરસ એટ્રેક્ટિવ રેડ કલર આવે, તેમજ કાશ્મીરી મરચું તીખાશમાં પણ ઓછું હોય છે. સાથે જ પાવભાજી મસાલો. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ.
ફ્રેન્ડ્સ, આ સાઈડ આપણી બાફવા મૂકેલા વેજીટેબલ્સ પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે સીઝનિંગમાં વેજીટેબલ્સ એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે સીઝનિંગમાં એડ કરીશું સ્ટોક વોટર, એટલે કે વેજીટેબલ્સ બફાતા વધેલું પાણી. આપણે ભાજીને આ રીતે મેશ કરી લેવાની છે. આપણે વટાણા દાણાને મેશ કરતા નથી, જેને વેજીટેબલ્સ મેશ થઈ ગયા બાદ એડ કરીશું. સરસ રીતે મેશ થઈ ગયા છે, તો હવે આપણે તેમાં એડ કરી દઈશું લીંબુનો રસ, ધાણા જીરું તેમજ બચાવેલો પાઉંભાજી મસાલો. ફ્રેન્ડ્સ, મેં 2 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો લીધેલ છે, પણ આપણે સ્વાદ મુજબ તેને ઘટાડી પણ શકાય. તો મસાલો નાખીએ અને વટાણા દાણા આપણે છેલ્લે એડ કરીશું, જેથી તે સરસ ભાજીમાં એટ્રેક્ટિવ દેખાય. અને વટાણા દાણા જો મેશ કરવા હોય તો તેને વેજીટેબલ્સની સાથે જ એડ કરી શકાય. હવે તેમાં એડ કરીશું બારીક સમારેલા ફ્રેશ કોથમીર. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. 12 માંથી ભાજી જેવી જ સ્પાઇસી તેમજ રેડિશ લુક આપવા માટે આપણે એક વાસણમાં ફરી 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું, સાથે તેમાં લાલ મરચું તેમજ લસણની ચટણી એડ કરીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. જ્યારે આપણે જાજા પાઉં શેકવાના હોય ત્યારે આ રીતે લસણવાળી ચટણી એક પ્લેટમાં લઈને સ્પ્રેડ કરીશું. આપણે ટેસ્ટ મુજબ આ ક્વોન્ટિટીમાં વધઘટ કરી શકીએ, તેમજ પાઉંને આ રીતે કાપો મૂકીને બધા જ પાઉંમાં વચ્ચે લસણની ચટણી સ્પ્રેડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, પાઉંને શેકવાના ઓપ્શનમાં આ રીતે સ્ટીમ પણ કરી શકાય, તે માટે મેં એક પેનમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. તેમાં એક પ્લેટ રાખેલી છે, તેના પર આપણે આ રીતે ચટણી લગાડેલા પાઉ રાખી દઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે વધુ ક્વોન્ટિટીમાં આપણે પાઉં શેકવાના હોય તો એના ઓપ્શનમાં આ રીતે મોટા વાસણમાં વધુ પાણી મૂકીને આ રીતે પાઉંને સ્ટીમ કરી શકાય. હવે આ પાઉંને આપણે થોડીવાર માટે ઢાંકી દઈએ. આ રીતે સ્ટીમ કરવાથી ઓછા સમયમાં ફટાફટ પાઉં બની જાય છે, તેમજ સરસ સોફ્ટ પણ બને છે. આપણે પાઉં ચેક કરી લઈએ. એકદમ સોફ્ટ અને સરસ મસાલેદાર પાઉં તૈયાર છે. આ પ્રોસેસ માત્ર 3-4 મિનિટ્સમાં થઈ જાય છે. તો હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. મારી પાસે ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાના હતા, બાકી વધુ ક્વોન્ટિટીમાં પણ ઓછા સમયમાં ફટાફટ આ રીતે પાઉં તૈયાર કરી શકાય છે. ખૂબ જ સોફ્ટ બને છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. તો હવે આપણે આ પાઉંને એક પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે પાઉંભાજી, જેને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આ પાઉંભાજીમાં 12 પાઉંભાજી જેવો એટ્રેક્ટિવ કલર તેમજ વધુ તીખી બનાવવા માટે આપણે તેમાં એડ કરીશું આપણે તૈયાર કરેલી તેલવાળી લસણની ચટણી. આ રીતે ઉપરથી ઓઇલ નાખવાથી પાઉંભાજીમાં સરસ રેડ કલર આવે છે, તેમજ ઓઇલ પણ દેખાય છે. ખૂબ જ ટેસ્ટી અને ટેમટી ભાજી તૈયાર છે. ફ્રેન્ડ્સ, તો આ રીતે જરૂર બનાવજો પાઉંભાજી, અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. મારો વિડીયો પસંદ પડે તો લાઈક આપી આપના ગ્રુપ્સમાં શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.